હવામાન નિષ્ણાત તમ્મલાલ પટેલની ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં તબાહી વરસાદની આશંકા અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે. 24-25 અને 26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. 28 ઓગસ્ટે બંગાળના ઉપરવાસમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાતની સીધી અસર કરશે. તારીખ 6 સપ્ટેમ્બરે ફરી એક વરસાદી સિસ્ટમ બનશે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. અમરેલી, જૂનાગઢ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું આગમન થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં તબાહી સૂચક વરસાદની આશંકા. મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. 24-25 અને 26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સંભાવનાઓ છે. 28 ઓગસ્ટે બંગાળના ઉપરવાસમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે. રાજસ્થાનના સરહદના ભાગોમાં તબાહી સૂચક વરસાદની શક્યતા રહેશે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 24-25 અને 26માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનને કાઢી રાખવી શકશે. આ ઉપરાંત જોવા જઈએ તો તારીખ 28 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પછી ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ સપ્ટેમ્બરની 6 સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે. જે એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે, જેના કારણે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ જે વરસાદ જે છે આગામી 72 કલાકનો એ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે અતિભાર થશે. કેટલાક ભાગોમાં તબાહી સૂચક રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગો, વેરાવળના ભાગો અને એમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી